નસવાડી તાલુકાના નન્નુપુરા ગામે સિંચાઈના પાણી માટે બનાવેલી કેનાલમાં ઝાડી ઝાકર ઉગી નીકળતા કેનાલ લીકેજ થતા હજારો લીટર પાણીનો વેરફાર, ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ઊભા કપાસના પાકને નુકસાન. નસવાડી તાલુકા નન્નુપુરા ગામ પાસેથી પસાર થતી અલવા માઇનોર કેનાલ વર્ષો પહેલા નર્મદા નિગમ દ્વારા ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે હેતુથી બનાવવામાં આવી હતી, જેમાં આજુબાજુના ખેડૂતોએ પણ પોતાની મહામૂલી જમીન કેનાલ બનાવવા માટે આપી હતી. પરંતુ આજે તે જ કેનાલ તેમના માટે નુકસાનકારક બની છે, કારણ કે કેનાલ તો બનાવી દીધી પરંતુ અધિકારીઓની નિષ્કાળજી કહો કે લાપરવાહી કહો, કેનાલોની સાફસફાઈ ન થતાં કેનાલોમાં ઝાડી ઝાંખરા ઊગી નીકળતા, કેનાલોમાં તિરાડો પડતા ત્યાંથી પાણી લીકેજ થતાં તે પાણી આજુબાજુ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા, સિંચાઈના પાણીનો વેડફાટ થતાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે હાલ ખેડૂતોએ કરેલી મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. કપાસનો ઊભો પાક બગડી રહ્યો છે. સિંચાઈનું પાણીના હાલ સખત જરૂરિયાત છે, પરંતુ કેટલાક ખેતરોમાં સિંચાઈનું પાણી પહોંચતું નથી. તેમના ખેતરોની બાજુમાં જ જે કેનાલ છે, પરંતુ પાણી બધું બહાર કોતરો અને રોડ ઉપર વેડફાઈ જતા સિંચાઈના પાણી માટે ખેડૂતોને વલખા મારવાનો વારો આવ્યો છે. નર્મદા નિગમના અધિકારીઓને આ ગામના ખેડૂતોએ કેનાલ સાફ સફાઈ કરવા માટે આશ્વાસનો આપી ખેડૂતોની રજૂઆત આજ દિન સુધી રજૂઆત સાંભળી નથી. સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો અને વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ ગામડાઓની સ્થિતિ કંઈ અલગ જ છે. અધિકારીઓની નિષ્કાળજીના કારણે ખેડૂતોનો ઊભો મોલ બગડી રહ્યો છે. વહેલી તકે કેનાલ રિપેરિંગ થાય અને કેનાલોની સાફ સફાઈ થાય તેવી માંગ ખેડૂતોમાં ઉઠી છે, જ્યારે બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે પીવીસીની પાઇપલાઇન ખેતરે ખેતરે નાખવામાં આવી, પરંતુ તે પાઇપલાઇનમાં આજ દિન સુધી પાણી પહોંચતું નથી. કરોડો રૂપિયાનો ખર્ચ નર્મદા નિગમે પાઇપ નાખવાનો કર્યો, પરંતુ આજ દિન સુધી પાણી ન પહોંચતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. પાઇપલાઇનની કામગીરીની વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે. અલ્લા રખા પઠાણ, ZSTV, નસવાડી. ગામ નન્નુપુરા છે. મારું નામ મિનેશભાઈ હિંમતભાઈ છે. અમારા લોકોને અહીંયા ઘણી તકલીફ પડે છે. કેનાલમાં નિકિસ થાય છે અને કેનાલમાં ઘણું ઘણું બધું નુકસાન થાય છે. અમારી ખેતીવાડીમાં થાય છે, ઘર આંગણ પાણી ફર્યા કરે છે અને મતલબમાં બધું વસ્તુ અમારે તકલીફ વસ્તુ થાય છે, પણ આ લોકો સમજતા નથી કે હવે રિપેરિંગ કરવા લોકોને કહીએ છીએ કેનાલવાળા માણસોને, તો એ લોકો કહે છે કે થશે થશે કરીને સમજાવીને જતા રહે છે, પછી એવાને એવું જ પડી રહે છે, કશું રિપેરિંગ એ કરતા નહીં કે નમસ્કાર, હું સરવેજભાઈ રશીદભાઈ મહેમાન, જિલ્લા ભાજપ કારોબારી સભ્ય, જિલ્લા તેમજ તાલુકાની જનતાને દીપાવલી તેમજ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવું છું. સમગ્ર નસવાડી તાલુકાની જનતાને હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોપાલજી શિવસિંહ ચૌહાણ આવનાર દીપાવલી અને નવ વર્ષના શુભેચ્છા પાઠવું છું અને નવ વર્ષ સૌને ફળદાયી યશસ્વી નીવડે એ બદલ હું શુભેચ્છા પાઠવું છું. સમગ્ર ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને સમગ્ર ઉમરગામથી અંબાજી સુધીની આદિવાસી પટ્ટીમાં નવા વર્ષના તમામ જનતાને શુભેચ્છા પાઠવું છું અને દીપાવલીની પણ શુભેચ્છા પાઠવું છું અને સમગ્ર ગુજરાતની અંદર પ્રગતિ થાય, સમગ્ર ગુજરાતની જનતા શાંતિમય અને સુખમય પ્રાપ્ત કરે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને સમગ્ર જે આખા ગુજરાતની જે જનતા છે એ કોરોના મહામારીમાં ત્રીજી લહેરની અંદર
જે લડાઈ લડી રહ્યા છે એ મહામારીમાં એમનો સામનો કરવાનું પરમ કૃપાળુ પરમાત્મા એમને શક્તિ અર્પે એવી શુભેચ્છા સાથે હું સમગ્ર જનતાને દીપાવલી અને નવા વર્ષના શુભકામના પાઠવું છું. જસુભાઈ ભીલ, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ, આદિવાસી મોરચો. નસવાડી તાલુકાને જાહેર જનતા ભાઈઓ બહેનો નવયુવાન મિત્રો તેમજ બાળ ગોપાળ, મેં દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે આપ સૌનું આરોગ્ય તેમજ આવનાર વર્ષ સૌનું શુભ નીવડે એવી તમામ ભાઈઓ બહેનો નવયુવાન મિત્રોને શુભેચ્છા પાઠવું છું. બધાને સારું નીવડે, બધા આરામદાયી સુખદાયી રહે એવા હું શુભેચ્છા પાઠવું છું.